नमस्ते धोरण एकना बाळ मित्रों, बधा बाळकोने केम छो? मजामां ने? सातम आठममा मेळामां तो आपणे जावानुं आ वखते आवतुं नहोतुं, એટલે બધા કોઈ મામાની ઘરે ગયા હશે, માસીની ઘરે ગયા હશે, બરોબર ને? સાતમ આઠમમાં જન્માષ્ટમી તમે સેલિબ્રેશન કરી કે નહીં? બરોબર છે, તો આપણે ઘણા બધા જલસા થોડા ઘણા કરી લીધા. હમણાં થોડુંક વેકેશન હતું એક વીકનું, તો આપણે હવે કમ્પ્યુટર ભણીશું. કમ્પ્યુટરમાં ક્યાં પહોંચ્યા તો લગભગ બાળકોને યાદ તો નહીં જ હોય, બરોબર છે ને? મમ્મી અને પપ્પા ભણે એના જેવું છે અત્યારે તો. એટલે મમ્મી પપ્પા જે ભણે છે એ તમારે પણ ભણવાનું છે એમ કહું તો પણ ચાલે. તો આપણે શું છે, પહેલાં ધોરણમાં કમ્પ્યુટરમાં ચાર ચેપ્ટર છે તે આપણે જોયા હતા. કમ્પ્યુટર શું છે, સીપીયુ, કીબોર્ડ, માઉસ, મોનિટર, બરોબર છે? ત્યારબાદ કુદરતી વસ્તુ અને કૃત્રિમ વસ્તુ એટલે કે માણસે બનાવેલી વસ્તુ, એ બે વચ્ચેનો આપણે તફાવત જોયેલો હતો, બરોબર છે? ત્યારબાદ આપણે રાઉન્ડ કરેલા હતા, યાદ છે બધા બાળકોને, કે આપણે કુદરતી અને કૃત્રિમ એટલે કે માણસે બનાવેલી વસ્તુ છે એને અલગ કરી અને રાઉન્ડ કર્યા હતા. આમાં માણસે બનાવેલી વસ્તુ પર વર્તુળ કર્યા હતા, જેમ કે હોડી છે, વિમાન છે, ટેલિફોન છે, તો એ શું છે, માણસે બનાવેલું, બરોબર છે? તો આ જે છે એ શું છે, ભગવાને બનાવેલું એટલે કે કુદરતી વસ્તુઓ. ત્યારબાદ છે કુદરતી ચીજો, આમાં કુદરતી ચીજો ઉપર આપણે વર્તુળ કરેલા હતા, બરોબર છે? વૃક્ષ, કબૂતર, સફરજન, ચંદ્ર, બરોબર છે? એ બધું શું છે તો કે કુદરતી વસ્તુઓ. એવી રીતે આપણે પહેલું ચેપ્ટર ભણ્યા હતા. પહેલા ચેપ્ટર પછી બીજા ચેપ્ટરમાં આવતું હતું કમ્પ્યુટરના ભાગ. કમ્પ્યુટરના આ બધા ભાગો છે, આમાં આપણે કે ઉપર વર્તુળ કરવાનું હતું. કીબોર્ડનો શું થાય, કે એના ઉપર આપણે વર્તુળ કરેલું હતું. ત્યારબાદ શું હતું, મોનિટર. મોનિટરમાં મોનિટરનો એમ, તો આપણે એમ ઉપર વર્તુળ કરેલું હતું. ત્યારબાદ આપણે જોયેલું હતું સીપીયુ. તો સીપીયુ, બરોબર છે? તો સીપીયુ ઉપર આપણે વર્તુળ કરેલું હતું. પછી સ્પીકર, પ્રિન્ટર, એના ઉપર આપણે વર્તુળ કરેલું હતું. તો બાળકો આજે આપણે જોઈશું મોનિટર. મોનિટર છે એ ગણવાના છે. અત્યાર સુધી તમે શું કરતા હતા, લેટર ગોતી અને એના ઉપર વર્તુળ કરતા હતા, બરોબર છે? તો આપણે પ્રિન્ટર અને સ્પીકર, બરોબર છે, એના ઉપર આપણે વર્તુળ કરીશું, બરોબર છે? સૌથી પહેલાં પ્રિન્ટરમાં પી ગોતવાનો છે, પી ફોર પ્રિન્ટર. તો જુઓ પહેલી લાઇનમાં ક્યાંય પી દેખાય છે તમને? તો કે હા, અહીંયા દેખાય છે. તો આના ઉપર શું કરવાનું છે, વર્તુળ કરવાનું છે. ત્યારબાદ જુઓ બીજી લાઇનમાં તમને ક્યાંય પી દેખાય છે? તો કે હા, તો આના ઉપર વર્તુળ કરો. પછી બીજું વર્તુળ કોના ઉપર, આના ઉપર કરો. અને ત્રીજી લાઇનમાં તમને ક્યાંય પી દેખાય છે? તો કે હા, તો કે આના ઉપર આપણે વર્તુળ કરવાનું રહેશે. બીજું આના ઉપર કરવાનું રહેશે. હવે જુઓ આ લાઇનમાં આપણે પી ગોતીએ, મળી ગયો. પછી આ લાઇનમાં જોઈશું આમાં ક્યાંય પી દેખાય છે? તો કે હા, અહીંયા. પછી જુઓ આમાં દેખાય છે? તો કે હા, અહીંયા. હવે જુઓ તો ક્યાંય રહી નથી જતું મારાથી. જુઓ તો ક્યાંય પી રહી જાય છે, તમને દેખાય છે કે પી રહી ગયું હોય એવું? તો કે હા, તો કે અહીંયા છે એ તમારે પી રહી ગયું છે ઉતાવળમાં. તો એવું આપણે ટેલી કરી લેવાનું છે લે કે ક્યાંય પી રહી નથી જતો ને. હવે જુઓ, હવે સ્પીકર એટલે એસ ફોર સ્પીકર, બરોબર છે? એસ ફોર સ્પીકર એટલે સ્પીકર ઉપર આપણે વર્તુળ કરીશું, એસ પર વર્તુળ કરીશું. પહેલી લાઇનમાં તમને ક્યાંય એસ દેખાય છે? તો કે હા, તો આના ઉપર શું કરશું, આપણે વર્તુળ કરશું. બીજી લાઇનમાં દેખાય છે તમને ક્યાંય? તો કે હા, તો અહીંયા શું કરશું, વર્તુળ કરીશું, અહીંયા પણ કરીશું, બરોબર છે? ત્રીજી લાઇનમાં જુઓ છો એ દેખાય છે તમને? તો કે હા, તો અહીંયા કરીશું વર્તુળ, અહીંયા કરીશું, બરોબર છે? હવે જુઓ ચોથી લાઇનમાં દેખાય છે તમને એસ? તો કે હા, તો અહીંયા એક વર્તુળ કરીશું, એક વર્તુળ તમે અહીંયા કરીશું. હવે જુઓ આ લાઇનમાં તમને ક્યાંય એસ દેખાય છે? તમને જ્યાં જ્યાં એસ દેખાય છે ત્યાં આપણે વર્તુળ કરીશું.
જો મેં કેટલી જગ્યાએ કર્યા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 મેં 10 જગ્યાએ વર્તુળ કરેલા છે, સોરી 10 જગ્યાએ વર્તુળ કરેલા છે, બરોબર છે? તો તમારે જે બાળકો પાસે સાધી પોથી છે તેને આવી રીતે પ્રિન્ટર અને સ્પીકર પર વર્તુળ કરવાના રહેશે. હમણાં જ થોડા જ સમયમાં તમારી પણ સ્કૂલ ખુલી જશે, 6, 7, 8 આપણા મોટા ભાઈ બહેનની સ્કૂલો ખુલી ગઈ છે, કોલેજ પણ ચાલુ થઈ ગઈ છે, તો આપણું પહેલાં ધોરણના ક્લાસ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. તો ત્યારે તમારે સાધી પોથી લેવાની રહેશે ખુલતા વેકેશને. જે બાળકો પાસે સ્વાધી પોથી નથી તે આવી રીતે સમજશે. તો નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું મોનિટર અને માઉસ. આ જે છે એમાં તમારે અંકો ગણવાના રહેશે કે કેટલા મોનિટર છે, એમાં નીચે અંક આપેલા છે એના ઉપર શું કરવાનું, મસ્ત મજાનું તમારા જેવું સરસ મજાનું વર્તુળ કરવાનું, બરોબર છે? જે બાળકો પાસે સાથે પોથી છે એ આગળ આગળ કરી શકે છે, જે બાળકો પાસે નથી એ લોકો ખાલી સમજશે. તો આટલું વસ્તુ તમને સમજાઈ ગઈ બાળકો. આપણે નેક્સ્ટ પીરિયડમાં પેજ નંબર 14 ભણીશું. ત્યાં સુધી બધા બાળકોને આવજો. બાય.